નમસ્કાર, હું સોલંકી શૈલેષ, આણંદ જિલ્લાના બોરસદ તાલુકાની સીજે પાર્ક સ્કૂલમાં ટેકવાન્ડો ટ્રેનર તરીકેની ફરજ બજાવું છું. આજે આપણે શીખીશું કે પંચ કઈ રીતના મારીશું. સૌ પ્રથમ તો પગને થોડું ડિસ્ટન્સ લઈશું. પંચ કઈ રીતના કહીએ તો બંને હાથ આગળ રાખીશું. સૌ પ્રથમ ચારે આંગળીઓને ભેગી કરીશું અને અંગૂઠા વડે પંચ કરીશું. તમે જોઈ શકશો કે પંચ કઈ રીતના થાય. બંનેનો નકલ ભાગ સ્ટ્રેટ છે અને અંગૂઠો સાઈડમાં છે. તો એન આ બંને હાથને કમર પર લઈશું જે વ્યક્તિ, અને તમે જોઈ શકશો કે કમર પર કઈ ભાગ પર છે અને સાઈડ પર. એ જ રીતે હવે પંચ મારીશું. તો સૌ પ્રથમ સ્લોલી મારશું. 1 2 3. તમે જોઈ શકો છો કે પંચ મારે છે ત્યારે પહેલાં ડાઉનની સાઈડ ઉપરની સાઈડ આવે છે અને પંચ મારતા મારતા ઉપરની સાઈડ થાય છે અને નકલ ભાગ સ્ટ્રેટ હોય છે. હવે એ રીતે એમાં કોણી થોડી બેન્ડ રાખીશું, પૂરી સ્ટ્રેટ કરવાની નથી. ઓકે, હવે થોડોક સ્પીડમાં મારીશું. 1 થી 10 સુધી. 1 ખેપ 2 ખેપ 3 ખેપ 4 ખેપ 5 ખેપ 6 ખેપ 7 ખેપ 8 ખેપ 9 ખેપ 10 ખેપ. તમે જોઈ શક્યો હશે કે આ બંને પંચ મારતી વખતે એક પંચ મારે છે ત્યારે બીજો પંચ આવે છે, એટલે કે ઓલ્ટરનેટ થાય છે. એક પંચ જાય છે અને બીજો પંચ આવે છે. એ જ પંચમાં હવે આપણે થોડાક ટ્રાન્સમાં મારીશું. તો સૌ પ્રથમ પગનું ડિસ્ટન્સ રાખીશું, શોલ્ડરના બરાબર પગને રાખીશું, એન્ડ બંને હાથ કમર પર, એન્ડ બોડી થોડી ડાઉન કરીશું, 90 એંગલ ડાઉન કરીશું, અને આ જ રીતે પણ પંચ કરીશું. 1 થી 10 કાઉન્ટ સુધી. 1 ખેપ 2 ખેપ 3 ખેપ 4 ખેપ 5 ખેપ 6 ખેપ 7 ખેપ 8 ખેપ 9 ખેપ 10 ખેપ. ડાઉન બોડી. હવે આ જ પંચને આપણે થોડોક સ્ટેપમાં લઈશું. જેમ કે આગળ સ્ટેપ મારી છે ત્યારે કઈ રીતના મારવા, અને ડબલ પંચ મારીશું. આપણે સિંગલ પંચ થઈ ગયા છે, હવે ડબલ પંચ મારીશું. તો સૌ પ્રથમ આપણે લેફ્ટ લેગને આગળ લઈશું, પંચ મારીશું, ડબલ પંચ, હાથના આગળ મૂકી દો. 1 2. સેકન્ડ લેગ આગળ લો, ઓપોઝિટ હાથ રાખો. 1 2. બીજો પગ આગળ મૂકો, ઓપોઝિટ હાથ રાખો. 1 2. સેકન્ડ લેગ હાથ રાખો, ઓપોઝિટ હાથ મૂકો. 1 2. વિથ સાઉન્ડમાં રાખીશું. હવે આપણે વિથ સાઉન્ડ સાથે કરીશું. 1 ખેપ 2 ખેપ 3 ખેપ 4 ખેપ. ઓકે, જય હિન્દ.